વ્યક્તિગત કોઈ અભિપ્રાય આપ્યો હોય તો પણ એ ખોટું, હું એમાં પડવા માંગતો નથી. મારા ઉમેદવાર આજે ત્યાં ચકાસણી દરમિયાન હાજર હતા, ગઈકાલે પણ મારા સંપર્કમાં હતા, અગાઉ પણ એમણે મને કહ્યું હતું કે મને ખૂબ મોટી ઓફરો થાય છે. આજે એમણે મીડિયાને કહ્યું છે, મને તો કહ્યું હતું, એ વાત હું નહીં તમારી સામે પણ એમણે કહી છે. એટલે હું મારા પક્ષના મિત્રોને પણ વિનંતી કરું છું કે આપણે અત્યારે આવી બાબતોમાં પડવાની જરૂર નથી. સવાલ મેં કહ્યો એ કે આવી જ આઈડેન્ટિકલ એક સરખી સ્થિતિમાં જો ચૂંટણી પંચનો નિર્ણય જુદો હોય, અહીંયા તો અનેક ટેકનિકલ મુદ્દા હતા છતાં જુદો છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કાવા દાવાનો પર્દાફાશ થાય છે. આ મુદ્દા પર જ મારા પક્ષના મિત્રો, મારા પ્રવક્તાઓ, મારા કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આ વાતને વળગી રહેશે એવી વિનંતી કરું છું. હું તમને કહું છું કે મને એમણે પણ કહ્યું હતું, ઉમેદવારે, એક પાટીદાર યુવાનની રાજકીય હત્યા ભારતીય જનતા પાર્ટીએ કરી છે, અને આ એ જ પાટીદારો છે જે મારા પહેલા પ્રદેશ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ અને 25 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીના એક પ્રમુખ રહ્યા છે. મને ઘણી વખત કોઈ વ્યક્તિ ખુરશી પર બેઠે તો મોટો લાગે, ક્યારેક કોઈ ખુરશી કોઈક માણસના બેઠવાથી એ ખુરશીનું કદ વધતું હોય છે. મારા પ્રદેશ પ્રમુખ 25 વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા અને આજીવન કોંગ્રેસી રહ્યા, નક્ષિક કોંગ્રેસી રહ્યા, અને આ એ જ પરિવાર છે. એટલે પાટીદાર સમાજ પણ આને માફ નહીં કરાય. મેં આપને કહ્યું કે મારી પાસે નજર સામે દેખાતું હોય કે ભારતીય જનતા પાર્ટી કાવતરા કરે છે, એ પછી બી, અને એમણે મને આજે તમારા મીડિયાને પણ એણે કહ્યું કે મેં મારા પ્રદેશના નેતાને પણ કહ્યું હતું કે મારા ઉપર બંને પ્રકારની ધોંસ છે, એક ખરીદવાની, બીજી ડરાવવાની. જો કદાચ એમાં જે સરેન્ડર થયા હોત તો આ બધું એને કરવાની જરૂરત નહોતી. ફોર્મ મંજૂર થઈ જાય એટલે ઓટોમેટિક ડબી રદ થઈ જાય. આપણે ત્યાં ઘણાની જૂની કાયદાની જોગવાઈ ખબર છે. જૂની કાયદાની જોગવાઈ એવી હતી કે મેઇન કેન્ડિડેટ વિડ્રો કરે તો ડમી ઓટોમેટિક પિક્ચરમાં આવે. હવે કાયદો બદલાયેલો છે એ રીતે કે જેવું ફોર્મ ઓરિજિનલનું ક્લિયર થાય એટલે ડમી ગોઝ, ડમી ત્યાં જ ખતમ થઈ જાય. પછી ડમી હોય જ નહીં, પછી મારો એક જ ઉમેદવાર હોય તો મંજૂર ફોર્મ થઈ ગયા પછી નિલેશ કુંભાણી ખેંચી લે તો ઉમેદવાર વગરનો થઈ જાવ, કોઈ વિવાદ જ ના થાય. એનો અર્થ છે કે માણસ જો એને સરેન્ડર થવું હોય તો એ કરે ને, આ શું કામ કરે. એટલે હું, તમે એક સિક્વન્સ જોશો તો પત્રકાર મિત્રો પણ સ્વીકારશે, કોઈ પણ મારો ઉમેદવાર ક્યાંય ફોર્મ પાછું નહીં ખેંચે, મજબૂતીથી લડશે અને જીતશે.